ફ્રેન્ડ્સ, બધા મજામાં છો ને? તો આજે આપણે કલ્લોલમાં પાઠ 9 આપણે સૌ તોફાનીમાં આગળ ભણીશું. તો તમે બધા પણ છો તોફાની કે નથી? કે તમે બધા તો તૈયાર છો બરાબર? તો હવે એમાં આ પાઠમાં તમે આગળ બાળિયો ભીમની વાર્તા સાંભળી જ હશે બરાબર ને? તો એમાં શું જોયું હતું કે ભીમ અને તેના ભાઈઓ પાંડવો અને કૌરવ બધા જ સારી રમત રમતા હતા. બાળકો બોલો જોઈએ, તમે રમત વાર્તા સાંભળી છે, બોલો જોઈએ સાની રમત રમતા હતા એ લોકો? આમલી પીપળીની, બરાબર ને? તો હવે એમાં આપણે શું કરવાનું છે, આગળ અભ્યાસ કરવાનો છે. તો બાળમિત્રો હવે આપણે આગળ જોઈએ તો શું કીધું છે, સાચા વાક્યની આગળ ખરાની નિશાની કરો, જે વાક્ય ખરું હોય તે ફરીથી લખો. તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે, એમાં આપણે શું કરવાનું છે, જે વાક્ય ખરું હોય ત્યાં ખરાની નિશાની કરવાની અને એ વાક્ય ફરીથી આપણને અહીંયા જ્યાં જગ્યા આપી છે ત્યાં લખવાનું છે બરાબર. ચાલો જોઈએ પહેલું વાક્ય, દુર્યોધનને ભીમ બહુ ગમે. તો બાળમિત્રો તમે વાર્તા સાંભળી છે તો એમાં દુર્યોધનને ભીમ બહુ ગમતો હતો. તો શું થશે આ વાક્ય, સાચું કે ખોટું? શું થશે, ખોટું બરાબર. તો આપણે જે ખોટું હોય એમ ત્યાં કશું જ કરવાનું નથી બરાબર. ચાલો પછી બીજું, ભીમે દુર્યોધનને મુક્કો માર્યો. તો ભીમે દુર્યોધનને મુક્કો માર્યો હતો તો શું થશે આ વાક્ય, ખોટું બરાબર. ભીમે તો કોને માર્યો હતો, જળને બરાબર. હવે આપણે એના પછીનું જોઈએ, છેવટે દુશાસન પર દાવ આવ્યો. તો છેવટે કોની ઉપર દાવ આવ્યો હતો બાળકો, દુશાસન ઉપર. તો શું થશે આ વાક્ય પણ, ખોટું બરાબર. ચાલો હવે, કૌરવો ઝાડ પરથી નીચે પટકાયા. તો શું થશે આ વાક્ય બાળકો, બોલો જોઈએ શું થશે, ખરું. તો શું કરવાનું, આપણે ખરું હોય તો ત્યાં ખરાની નિશાની અને એ વાક્ય આપણે ફરીથી અહીંયા લખવાનું છે. હું લખું છું, કૌરવો ઝાડ પરથી નીચે પટકાયા. તો થઈ ગયું આ વાક્ય મારું. ચાલો હવે બીજું, પાંડવો યુધિષ્ઠિરની બધી વાત માને. તો શું થશે આ વાક્ય પણ બાળકો, બોલો જોઈએ શું થશે, સાચું, વેરી ગુડ. તો શું કરશું અહીંયા આપણે, ખરાની નિશાની અને અહીંયા આપણે લખીશું, પાંડવો યુધિષ્ઠિરની બધી વાત માને. તો થઈ ગયું આ વાક્ય. તો હવેના પછીનું વાક્ય, ભીમ ખૂબ જ શક્તિશાળી હતો. તો અહીંયા તમારે તમારી જાતે કરવાનું રહેશે. ભીમે ઝાડ હલાવ્યું એટલે પાંડવો નીચે પડ્યા. હસ્તિનાપુરના રાજકુમારો એટલે પાંડવો અને કૌરવો. આમલી પીપળી રમવાની કૌરવોને બહુ મજા પડી. પછીનું જોઈએ તો શું કીધું છે, એમાં આપેલા વાક્ય જેવો જ અર્થ ધરાવતું વાક્ય કયું તે જોડો. તો એક ઉદાહરણ આપણને અહીંયા આપેલું છે, તો ઝાડ પરથી પટકાયા, એના બે અર્થ અહીંયા આપેલા છે. પહેલું છે ઝાડ પરથી નીચે ઉતર્યા અને ઝાડ પરથી નીચે પડ્યા. તો શું થયું, ઝાડ પરથી પટકાયા એટલે કે ઝાડ પરથી નીચે પડ્યા, એટલે આ રીતે અહીંયા એની સાથે એરો કરવાનું છે. બેમાંથી જે અર્થ સાથે ધરાવતું હોય એની સાથે એને જોડવાનું છે બરાબર. ચાલો તો હવે બીજું જોઈએ, આપણે શું કીધું છે, ઝાડ હિલોડા લેવા લાગ્યું. તો એના બે અર્થ આપ્યા છે, ઝાડ આમ તેમ હલવા લાગ્યું કે ઝાડ હિંચકો ખાવા લાગ્યું. તો શું આવશે બાળકો આમાં, ઝાડ હિલોડા લેવા લાગ્યું એટલે કે ઝાડ
हिचको खावा लाग्यो एटले आ वाक्यने आपणे आनी साथे जोड़ीशुं आ रीते। चलो हवे ना पछीनुं। ભીમ બહુ બળ્યો હતો, એના બે અર્થ છે। ભીમ બહુ શક્તિશાળી હતો કે ભીમ બહુ બળી ગયો હતો, તો શું આવશે આમાં? ભીમ બહુ શક્તિશાળી હતો, આપણને ખબર જ છે બરાબર, તો એને આપણે આ રીતે જોડીશું। મહાભારતમાં બતાવ્યું જ છે બરાબર, તો એ જ રીતે તમને સમજ પડી ગઈ ને? તો હવે એ જ રીતે આ બાકીના બે વાક્યો છે એ તમારે તમારી જાતે તમારા પાઠ્યપુસ્તકમાં કરવાના રહેશે બરાબર છે। ચલો હવે શું કીધું છે આપણને? શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવો। તો અહીંયા આપણને આડાઅવળા વાક્યો આપેલા છે, એને આપણે શું કરવાનું છે? યોગ્ય ક્રમમાં ગોઠવીને બનાવવાનું છે। તો પહેલું શું કીધું છે? કહે છે, દરરોજ મારા દાદા મને વાર્તા। તો શું બનશે બાળકો આમાં વાક્ય? મારા દાદા દરરોજ મને વાર્તા કહે છે। તો અહીંયા આપણે લખીશું, મારા દાદા, પછી આવશે દરરોજ, દરરોજ મને વાર્તા કહે છે। તો બની ગયું આપણું વાક્ય સરખા ક્રમમાં। ચાલો હવે બીજું, મારી મમ્મીને બહુ ગમે છાપું વાંચવાનું સવારે। તો શું બનશે બાળકો આમાં વાક્ય? મારી મમ્મીને સવારે છાપું વાંચવાનું બહુ ગમે। તો લખીશું આપણે અહીંયા, મારી મમ્મીને સવારે છાપું વાંચવાનું બહુ ગમે। તો બની ગયું આપણું વાક્ય। તો તમને હવે સમજ જ પડી ગઈ હશે બાળકો કે કઈ રીતે બનાવવાના છે। તો હવે પછીના છે 3, 4 અને 5, એ તમારે તમારી જાતે બનાવવાના રહેશે બરાબર। તો શું કીધું છે ત્રીજામાં? રસોઈ મારા બનાવે છે પપ્પા સરસ, જાય છે મારી ક્રિકેટ રમવા મોટી બહેન, બહુ મને ભાવે છે દૂધ ગાયનું બરાબર। તો તમારે તમારી જાતે કરવાનું રહેશે। ચાલો હવે શું કીધું છે આપણને? ચાલો ગાઈએ ગીતડું। તો તમે આની આગળના વિડીયોમાં વડલા દાડેવાળું ગીત ગાયું જ હશે બરાબર, તો ફરીથી તમારે આ ગીત ગાઈ લેવાનું બરાબર। ચાલો પછી શું કીધું છે હવે? નો ની નું ના મૂકી ખાલી જગ્યા પૂરો। તો આપણને હવે ખાલી જગ્યાઓ કેટલીક આપી છે, એમાં શું મૂકવાનું છે? નો ની નું અને ના, તો જે પ્રમાણે વાક્ય બને એ પ્રમાણે આપણે આ ખાલી જગ્યામાં પૂરવાનું છે। તો પહેલું જુઓ શું કીધું છે? ભીમ ખાલી જગ્યા હાથ પણ મોટા, તો શું આવશે આમાં બાળકો? ભીમ નો આવે, ભીમની આવે, ભીમનું આવે કે ભીમ ના આવશે? ભીમ નો હાથ પણ મોટો, આવી રીતે થાય ની થશે બરાબર, ભીમની હાથ તો એ પણ ની થશે, ભીમનું હાથ એ પણ ની થશે, તો શું થશે? ભીમ ના હાથ પણ મોટા, એટલે શું આવશે અહીંયા? ના બરાબર ને, તો ભીમના હાથ પણ મોટા, તો થઈ ગયું। ચાલો હવે એ જ રીતે બીજું, મમ્મી ખાલી જગ્યા સ્કૂટર નવું છે, તો શું આવશે અહીંયા? મમ્મી નું, શું આવશે? નું, તો અહીંયા લખવાનું નું બરાબર। ચાલો હવે, મારા ભાઈ ખાલી જગ્યા સાયકલ હું પણ ચલાવું છું, તો અહીંયા શું આવશે બાળકો? મારા ભાઈ, શું આવશે? ની, વેરી ગુડ, શું આવશે? મારા ભાઈ ની સાયકલ હું પણ ચલાવું છું। તો હવે તમને સમજ પડી ગઈ ને?
હવે છે આજે નાસ્તા, ખાલી જગ્યા ડબ્બો ઘરે ભૂલી ગઈ. તો અહીંયા શું આવશે? આજે નાસ્તા નો ડબ્બો ઘરે ભૂલી ગઈ. તો અહીંયા આવશે નો. તો મિત્રો હવે ખબર પડી ગઈ ને? તો હવે બાકીની જે આટલી ખાલી જગ્યા છે એ તમારે તમારી જાતે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાની છે. તો શું છે? પેન્સિલ ખાલી જગ્યા અણી તો વાગે એવી છે. દાદા ખાલી જગ્યા ચશ્મામાંથી કાચ કાઢી લીધો. પાંડવો યુધિષ્ઠિર ખાલી જગ્યા કહેવો માને. દુર્યોધનને ભીમ ખાલી જગ્યા બહુ બીક લાગે. દોસ્ત ખાલી જગ્યા ડબ્બામાંથી નાસ્તો કર્યો. તો મિત્રો આ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે. તો બાળમિત્રો ભીમની વાર્તા સાંભળવાની મજા આવી ને, અને પાઠમાં પણ બધી પ્રવૃત્તિઓ કરવાની પણ મજા જ આવી હશે તમને, બરાબર ને? તો હવે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.